નમસ્કાર દર્શક મિત્રો હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં આપ સૌનું સ્વાગત કરું છું જોઈશું આજના સમાચાર વિગતવાર વિકાસના મોટા મોટા દાવા કરતી સરકારના ઘાલ પર તમાચો મારતા દ્રશ્ય છોટા ઉદયપુરના કુંડલ અને જીજા વામણી ગામથી ખાતેથી આવ્યા હતા અને સ્થાનિક લોકોના ડેમના પાણી પસાર કરવા ટ્યુબ અને ખાટલાની બનાવેલ ઠાઠ્યાના સહારે રહેવું પડે છે આદિવાસી વિસ્તારમાં વિકાસના મોટા મોટા દાવા કરતી ગતિશીલ ગુજરાત સરકાર નિષ્ફળ સાબિત થઈ છે વિકાસ પોકળ દ્રશ્યો છોટા ઉદયપુરના કુંડલ ખાતેથી સામે આવ્યા છે લોકોને પોતાના ખેતર અને ઘરે જવા માટે સુખી ડેમના પાણીમાંથી જીવન જોખમે પસાર થવા મજબૂર બની જવું પડે છે સુખી ડેમના ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થતા કુંડલ લુણાજા અને જીજરાવાણીના ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠીને જીવન જોખમ ખેડવું પડી રહ્યું છે આ ત્રણ ગામના લોકોને ખેતર એકબીજા ગામમાં હોવાથી તેઓએ ફરજિયાત સુકી ડેમનું પાણી પસાર કરવું પડે છે પાણી પસાર કરવા સ્થાનિક લોકોએ બે રબરની ટ્યુબ લઈ તેના પર ખાટલો બાંધીને ઠાટવા બનાવેલું અને બંને છેડે પાતળી દોડી બાંધીને દોડી ખેંચીને ડેમની પાણી પસાર કરી સામે છેડે જીવનને જોખમ જઈ રહ્યા છે ચોમાસામાં ડેમમાં ભરાયેલ પાણી લગભગ છ મહિના સુધી રહેવું હોવાને કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે આ લોકોને સામે છેડા જવા માટે અન્ય વ્યક્તિઓ રસ્તો છે પણ લગભગ પાંચ કિલોમીટર દૂર જવું પડે છે આર્થિક રીતે ખૂબ જ મોંઘું પડે છે અને સમય પણ ખૂબ જ વેડફાઈ જતા હોય છે આ ઠાઠવું બનાવીને પાણી પસાર કરવા મજબૂર બની ગયા છે ત્યારે સરકાર કુંડલ લુણાજા અને ઝીંઝરવાણી ગામના લોકો માટે પુલની વ્યવસ્થા કરે તેવી માંગ સ્થાનિક લોકોમાં કરી રહ્યા છે ફરીદ કુરેશી રિપોર્ટર છોટા ઉદયપુર જે આ સમસ્યા છે વર્ષોથી વર્ષો થઈ ગયા પણ હજુ સુધી આનો કોઈ કશું નિરાકરણ નહીં મળ્યો અને જે અમારે આપણે ટ્યુબ દ્વારા જવું પડે છે બોરવાળા ફળિયામાં ખેતી કરવા માટે પચાસ ટકા લોકોની જમીન જે બોરવાળા ફળિયામાં આવેલી છે અને તે અમુક ટાઈમે અકસ્માત પણ થઈ જાય છે ત્યાં જે મૃત્યુ પણ થઈ જાય છે અને જો સ્કૂલે જવું હોય જોજમાં અને આપણે બજારમાં જવું હોય તો પણ આમાં અમારે ડુંગર ચડીને જવું પડે કાં તો

સરકાર તંત્રમાં તમે તંત્ર કરી છે જમીન લોકોની છે એ અમારે જે પાક લેવા જવું પડે છે એમાં જે વીસ થી પંદર કિલોમીટર ફરીને જવું પડે છે ડુંગર પર એમ પેલી બાજુ ફરીને તો આપ સૌ જે આ અમારે સુકી ડેમનું પાણી આવી જતા નગારખડીનું કોતર છે એ પુલ બનાવી આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ સરકારશ્રીને જાણ કરતાં રાઠવા ગીતાબેન સંસદ સભ્ય એને પણ રજૂઆત કરેલી છે રાઠવા મોહનસિંહ રાઠવા સાહેબને પણ ધારાસભ્ય છે એમને પણ રજૂઆત કરેલી છે નારા રાઠવા સાહેબને પણ રજૂઆત કરેલી છે આ બધી વારાખડીએ રજૂઆત કરતા આનો કોઈ અમુને ઉકેલ ના મળતો